साबरकांठा જિલ્લાના તલોદ તાલુકાના મુખ્ય મથક તલોદ ખાતે ગત 31 માર્ચના રોજ તલોદ ટાવર વિસ્તારમાં એક જનરલ સ્ટોરમાં સાંજના સુમેરે જીએસટી અધિકારીના સ્વાંગમાં આવેલ બે મહિલા સહિત ત્રણ પુરુષ આવી 1.5 લાખ રૂપિયા રકમ પડાવી લેવાના કેસમાં પાંચ પૈકી ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તલોદ શહેરના હાથસમા ટાવર વિસ્તારમાં આવેલી ભગવતી જનરલ સ્ટોરના માલિક કનુભાઈ મંગાભાઈ પ્રજાપતિ તેઓની દુકાનમાં બેઠા હતા। તે સમયે મરૂન કલરની એક કાર તેમની દુકાન આગળ આવી ઊભી રહી હતી અને કારમાંથી ઉતરી બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ માણસો તેઓની દુકાનમાં આવી જીએસટી અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને બિલોની ચકાસણી કરી તેમના પુત્રને જીએસટીના કેસમાં ફસાવી જેલ ભેગો કરવાની ચીમકી આપી હતી, જેના કારણે કનુભાઈ ગભરાઈ ગયા હતા અને આ પ્રકરણને અહીં જ પતાવી દેવાની વિનંતી કરી હતી, જેથી કેસ ન કરવાની ખાતરી આપી 1.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી જીએસટી અધિકારીના સ્વાંગમાં આવેલા પાંચે જણા રફુચક્કર થઈ ગયા હતા। આ અંગે તલોદ બજારમાં કોઈ જીએસટી અધિકારી તપાસમાં ન આવ્યા હોવાની ખાતરી થતાં આ અંગે કનુભાઈ મંગાભાઈ પ્રજાપતિએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ તલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએસ સ્વામીએ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ તેજ કરી હતી, જ્યારે પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ અને મહિપાલસિંહ નાઓને તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારબાદ બાતમીના આધારે આરોપી અને દબોચી લીધા હતા, ત્યારે ગુનામાં વપરાયેલી કાર કબજે લઈ બનાવટી જીએસટી અધિકારીઓને ઝડપી પાડ્યા હતા। અર્જુનસિંહ પરમાર, જેડેશ ટીવી, તલોદ।